નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ દસ વિશે વિજ્ઞાન એકમ કસોટી બે હજાર એકવીસ સપ્ટેમ્બર મહિનાની જે લેવામાં આવનાર છે તેના વિજ્ઞાનના પેપર અને તેના સોલ્યુશન વિશે આજના આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે અને તમારા આજુબાજુના ધોરણ દસના વિદ્યાર્થીઓને અત્યારે જ વિડીયોની લિંક શેર કરી દેજો એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે તો ઘણી બધી ચેનલમાં મિત્રો પેપર મૂકવામાં આવેલા છે પણ મિત્રો એ ખોટા પેપર છે અને મોડલ પેપર કહેવાય બરાબર એટલે આપણી ચેનલમાં તદ્દન સાચા પેપર મૂકવામાં આવે છે તો અવશ્ય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જ્યારે પણ નવા નવા પેપર મૂકવામાં આવે અને સોલ્યુશન મૂકવામાં આવે એની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તો વાત કરીએ વિભાગ એની અંદર નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો બરાબર એમાં નીચેનામાંથી કયો ભૌતિક ફેરફાર નથી ચૂનાનું નિતર્યું પાણી વપરાય છે તેનું રાસાયણિક સૂત્ર નીચેનામાંથી કયું છે બરાબર તો જવાબ આવશે મિત્રો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ ઓએચ ટુ ટાઈમ્સ ઓપ્શન નંબર બી જવાબ આવશે ત્રીજો સવાલ છે કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વકરી હંમેશા ખાલી જગ્યા હોય છે તો યાદ રાખીશું મિત્રો લેસ દેન વન એક કરતાં વધારે હોય એટલે ઓપ્શન નંબર બી જવાબ સાચો છે પ્રશ્ન નંબર ચાર નીચે દર્શાવેલ વસ્તુનો સમૂહ પૈકી કયા સમૂહ ફક્ત વસ્તુઓ ધરાવે છે તેમાં આવશે બી અને ચાર શું આવશે બે અને ચાર એટલે કે પોલિથિન પ્રક્ષાલક પીવીસી અને પ્લાસ્ટિક બે કેલેટી બરાબર જે અવિઘટનીય વસ્તુઓ ધરાવે છે વિભાગ નંબર બી છે કે પ્રશ્ન નંબર પાંચ છે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા સફેદ સંયોજન એક્સ આપે છે સાથે પ્રકાશ ઉત્પન્ન થાય છે જો સળગતી પટ્ટીને હવે નાઇટ્રોજનના વાતાવરણમાં મૂકવામાં આવે તો તે સળગવાનું ચાલુ રાખે છે અને સંયોજન વાય આપે છે તો પહેલો સવાલ તમને એવો આપ્યો છે એ નંબરમાં કે એક્સ અને વાયના રાસાયણિક સૂત્ર લખો બીજો બી છે જ્યારે એક્સને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે થતી પ્રક્રિયાનું સમતુલિત રાસાયણિક સમીકરણ લખો બરાબર પ્રશ્ન નંબર પાંચ છે સોલ્યુશન આપણે ટૂંક સમયમાં જોવાના છે પહેલાં પ્રશ્ન વિશે વાત કરી લઈએ

નીચે આપેલી આકૃતિને કાળજી કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર લખો બરાબર તો આ રીતના આપ્યો છે વિભાગ વિભાગ ડી ની ચર્ચા કરીએ મનુષ્યના પાચન તંત્રનું વર્ણન કરો ત્યાર પછી મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવો હવે આપણે વિભાગ બી સી બી સી અને ડીનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોઈએ તમને બે ગુણના પ્રશ્ન આપ્યા હતા બરાબર તો પાંચ નંબરનો પ્રશ્ન છે તો કે તમે જોઈ શકો છો પ્રશ્ન મેગ્નેશિયમની પટ્ટીવાળો છે એમાં એ નંબરનો જે સવાલ હતો બરાબર એ નંબરમાં સવાલ હતું કે ભાઈ એક્સ અને વાય બરાબર એના આપણે સૂત્ર લખવાના હતા તો જોઈ શકો છો એક્સનું સૂત્ર આવશે એમ જી ઓ અને વાયનું સૂત્ર આવશે એમ થ્રી એન ટુ બરાબર એ એનો જવાબ આવશે જેને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ કહેવામાં આવે છે બીજો આવશે એની સમીકરણ લખવાનું છે બરાબર તો કે રાસાયણિક સમીકરણ તો જોઈ શકો છો એમ ઓ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ એચ સાથે પ્રક્રિયા કરશે એટલે આપણને મેગ્નેશિયમ હાઇટ્રોક્સાઇડ મળશે જે તમે જોઈ શકો છો છ નંબરનો પ્રશ્ન છે પ્રકાશનું વક્રીભવન એટલે શું તો કે જ્યારે પ્રકાશનું એક પારદર્શક પારદર્શક બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે બે માધ્યમને છૂટી સપાટી આગળ કિરણના દિશા છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે પ્રકાશના વક્રીભવનના નિયમો તો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે આય બરાબર આર થાય ત્યાર પછી બીજો નિયમ છે કિરણ અરીસાના આપત બિંદુએ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે સાત નંબરનો પ્રશ્ન છે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિના નામ આપો તો જોઈ શકો છો મિત્રો પહેલું આવશે રિફ્યુઝ બરાબર એટલે કે જે વસ્તુની જરૂર ન હોય તે પર્યાવરણ તે લેવાની ના પાડવી પર્યાવરણને હાનિકારક હોય એવા ઉત્પાદકો ખરીદવાની ના પાડવી ઉદાહરણ તરીકે એક જ વાર વાપરી શકાય તેવી બોલપેન માટે ના પાડવી ત્યાર પછી છે રિયુઝ એટલે કે પુનઃ ઉપયોગ તો કે પુનઃ ચક્રીકરણ પ્રક્રિયામાં ઉર્જાનો ઉપયોગ થાય છે આથી તેને સરખામણીએ પુનઃ ઉપયોગ પદ્ધતિ હંમેશા ઉત્તમ ગણાય છે દાખલા તરીકે દિવાલો શણગારવા રંગબેરંગી કાચના ટુકડાઓ ટાઇલ્સના ટુકડાઓ કે ચિનાઈ માટીમાંથી બનેલા કૌપન રખાબીનો ઉપયોગ કરવો આઠમો સવાલ છે વિઘટનના આધારે કચરાના પ્રકાર તો પહેલો પ્રકાર આવશે તો કે જેવું વિઘટન્ય કચરો અને બીજો આવશે જેવું અવિઘટન્ય કચરો એમાં જેવ વિઘટનીય કચરાની વાત કરીએ તો કે જે કચરો જેવી પ્રક્રિયા એટલે કે જીવાણું કે મૃતપજીવો દ્વારા વિઘટન કરી શકાય તેને જેવ વિઘટન્ય કચરો કહેવામાં આવે છે એક્ઝામ્પલ તો તો કે શાકભાજી ફળ કાગળ વગેરે બીજો સવાલ છે કચરો કે જે કચરો પ્રક્રિયાઓ એટલે કે જીવાણું મૃતપજીવો દ્વારા વિઘટન કરી ના શકાય તેને જેવ અવિધન્ય કચરો કહે છે દાખલા તરીકે કાચ પ્લાસ્ટિક પોલીથીન ધાતુ વગેરે આગળ લઈએ વિભાગ સી ની અંદર તો કે સહયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે રાસાયણિક સમીકરણ આપી સમજાવવું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તે પ્રક્રિયાને સહયોગીકરણ પ્રક્રિયા કહે છે ઉદાહરણ આપવું છે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ એચ ટુ એટલે બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વધતા ગરમી ઉત્પન્ન થશે અને કાર્બનને ઓક્સિજન રિએક્શન કરે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉપને મળશે દસમો સવાલ લેન્સનો પાવર તો કે લેન્સની કેન્દ્ર લંબાઈ એફના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે બરાબર લેન્સના પાવરનો એસા એકમ ડાયોક્ટર છે જેની સંજ્ઞા ડી વડે દર્શાવવામાં આવે છે લેન્સની પ્રકાશના સમાંતર કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા લેન્સનો પાવર કહેવામાં આવે છે લેન્સનો પાવર પી બરાબર વન ઓફ વન એફ થાય છે અગિયાર નંબરનો સવાલ છે નીચે આપેલી આકૃતિ કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના જવાબ લોકો આકૃતિ તમને આપેલી છે બરાબર છે આકૃતિ મૂત્રપિંડ નલિકાની છે ઉસ્તર એકમ કહેવામાં આવે છે તો કે આકૃતિમાં કઈ રચના દર્શાવેલી છે તો કે આ રચના દ્વારા કયા નાઇટ્રોજનિક ઉત્સાદ દ્રવ્ય રુધિરમાંથી દૂર થાય છે આ પ્રશ્ન તમને આપ્યો છે તો આકૃતિમાં મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે તેના દ્વારા યુરિયા યુરિક એસિડ પદાર્થો રુધિરમાંથી દૂર થાય છે પછી આકૃતિમાં દર્શાવેલ વિવિધ ભાગોનું નામ નિર્દેશન કરો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ નામ નિર્દેશન કરેલું છે આપણે બરાબર તો કે ઉપર છે એ બાઉમેનની કોથળી નીચે મૂત્રપિંડ ધમનીની શાખા આવું છે રુધિર ગુસ ઘૂસ આવશે બરાબર પછી નીચે રુધિર કેશિકો આ રીતનું અલગ અલગ તમે જોઈ શકો સ્ક્રીન ઉપર બરાબર બધા નામ તમને આની અંદર આપેલા તારી રીતે જવાબ તમે લખી શકો છો ત્યાર પછી છે એક્સ ઓળખો અને તેમાં આકાર તથા કાર્ય જણાવો તો કે એક્સ એ બાઉમેનની કોથળી છે જેનો આકાર કપ જેવો હોય છે તેનું કાર્ય ગાળણ એકત્ર કરવાનું હોય છે કે વિભાગ ડીની ચર્ચા કરી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો ચાર ગુણનો પ્રશ્ન છે તો મનુષ્યનું પાચન તંત્ર વર્ણન કરો બરાબર તો જોઈ શકો છો ફ્રેન્ડ નીચે હમણાં આવશે બરાબર તો કે મનુષ્યના પાચનતંત્રની નામ દિશાનું આકૃતિ સમજાવો તો કે ભાઈ આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા થાય છે તો કે મનુષ્યમાં પાચન મિત્રો મુખમાં દાંત વડે ખોરાક ચાવતાના ટુકડામાં રૂપાંતર થાય છે બરાબર ત્યાર પછી આ જોઈ શકો છો કે સ્ટાર્ચ છે રૂપાંતર માલટોઝમાં થશે તો કે જ્યારે ખોરાક મુખની અંદર જશે એટલે લાળની એમાં રહેરો એમાંયેલા લઈ જક તેને સ્ટાર્ચમાંથી માલટોઝમાં રૂપાંતર કરે છે બરાબર ત્યાર પછી ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે તો આ રીતનો તમને જવાબ આપેલો છે બરાબર છે તમે મિત્રો વિડીયોને સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો છે તમે નીચે લિંક આપેલી છે લિંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અને બીજો સવાલ છે બાર નંબરનો મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાવો એનો પણ જવાબ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો બરાબર તો આ રીતનો જવાબ આવશે તો આ રીતનો ધોરણ દસના વિદ્યાર્થીઓનું સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટીના વિજ્ઞાનનું પેપર સોલ્યુશન વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો શેર કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશ નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી મને ગુડ બાય થેન્ક યુ